हेलो फ्रेंड्स, हूँ छु तृप्ति। आज हूँ तुमने वरियाड़ी नुं पाणी केवी रीते बनावानुं छे अने केवी रीते वजन घटाडवानुं छे ए हूँ तमने जणावीश, साथे साथे घणी बधी एवी टिप्स शेर करीश के जेनी मददथी तमे तमारुं वजन इजीली घटाडी शको छो। अहींया आपणे आ वरियाड़ीनुं पाणी बनीने रेडी छे, परंतु एकलुं वरियाड़ीनुं पाणी नथी, अंदर आपणे बीजी बे वस्तु पण उमेरवानी छे। आ वेट लॉस उकाळो बनावीने तमे 10 किलो वजन 5 दिवसमां घटाडी शको छो। तमे तमारी एक्स्ट्रा चरबी घटाडी शको छो, ओछी करी शको छो। प्लीज वीडियो स्कीप नहीं करता। वरियाड़ीनुं पाणी आ उकाळो केवी रीते बनावो ए तमने लास्टमां जणावीश। त्यारबाद पहेला हुं केटलीक थोड़ीक टिप्स आपुं छुं जे वेट लॉस माटे खूब उपयोगी छे। मित्रो, वजन वधवुं ए सारी वात नथी, साथे साथे घणी बधी बीमारीओने आमंत्रण आपे छे। एवी बीमारी थाय छे के आपणे फिट रहेवું મુશ્કેલ પડે છે। तो आपणे सौथी पहेला ज्यारे आपणुं वजन वधतुं होय त्यारे वजनने अटकावी देवुं जोईए, नहींतर घातक बीमारीओनो आपणे सामनो करी शकीए छीए। मोटापाथी सौथी पहेला डायाबिटीस, टाइप 2 डायाबिटीस, हाई ब्लड प्रेशर, थार हार्टनी बीमारी, दिलनी बीमारी, हार्ट एटेक जेવા અને સાથે કંઈક ખાસ પ્રકારના કેન્સર, એ ઉપરાંત ઊંઘ ન આવી, કિડનીની બીમારી, સાંધાના દુખાવા, કોઈ પણ કરીને તમે વજન ઓછું કરો, નહીંતર આ બધી બીમારીનો તમારે સામનો કરવો પડશે। સૌથી પહેલું તમને ડાયાબિટીસ ચોક્કસ આવશે, કારણ કે ડાયાબિટીસ છે એ પાચન શક્તિ નબળી હોય ત્યારે થતો રોગ છે, અને વજન પણ ત્યારે જ વધે છે જ્યારે તમારી પાચન શક્તિ નબળી હોય। એટલે પહેલા તમારું વજન વધવાનું સ્ટાર્ટ થશે, ત્યારબાદ તમને ડાયાબિટીસ છે, ટાઈપ 2 નામનો ડાયાબિટીસ છે, એ ચોક્કસ આવશે। તો મિત્રો, અહીં આપણે આ બધી જ બીમારીઓથી બચવું હોય તો આ વિડીયોમાં બતાવેલ રેમેડી અને ટિપ્સ ચોક્કસ ટ્રાય કરો। તમે જીમ કરીને થાકી ગયા છો, એક્સરસાઇઝ કરીને થાકી ગયા છો, ડાયટ પ્લાન ફોલો કરીને પણ થાકી ગયા છો, તમારું વજન કંટ્રોલ રહેતું નથી, તો આ વિડીયો ચોક્કસ જો, તમારું વજન ચોક્કસ કંટ્રોલ લેશે। મિત્રો, જ્યાં સુધી ડાયટ ચાલુ હશે, ડાયટ પ્લાન બંધ કરશો એટલે તમારું વજન વધવાનું ફરી ચાલુ થઈ જશે, અને જ્યારે તમારું શરીરની અંદર ડાયટ કરો છો, વજન ઘટાડો છો, ત્યારે તમારા શરીરની અંદર થોડી તમારી એનર્જી એટલે કે તાકાત પણ ઘટી જતી હોય છે। ડાયટના કારણે ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ આપણે ગુમાવી દેયા હોય છે, માટે આપણે પર્યાપ્ત માત્રામાં ડાયટના કારણે ન્યુટ્રિશન જ્યારે નથી લઈ શકતા ત્યારે આપણા શરીરમાં નબળાઈ આવતી હોય છે, કમજોરી આવે છે। સમજવું કે તમારી હ્યુમિનિટી ઓછી થતી જાય છે, એટલે ધીરે ધીરે તમને બીજા વાયરલ ઇન્ફેક્શન પણ થશે। તો અહીંયા આપણે આપણી હ્યુમિનિટી સિસ્ટમ છે ને સ્ટ્રોંગ રાખવાની છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરવાનું છે, સાથે બધા જ પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ મળી રહે એવી ટ્રાય કરવાની છે। એ ઉપરાંત તમારે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કે પછી ડાયટ ફોલો કર્યા વગર વજન ઘટાડવાનું છે, તો એના માટે આ રેમેડી સૌથી બેસ્ટમાં બેસ્ટ છે। તો સૌથી પહેલા આ નુસખાને ઘણા બધા લોકોએ અજમાવ્યો છે, ઘણા બધા લોકોને આ નુસખાનો લાભ મળ્યો છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક ચોક્કસ કરશો, સાથે સાથે દોસ્તો સાથે શેરિંગ કરશો। અમુક નુસખા આપણે અપનાવશું તો વજન ચોક્કસ ઘટે છે, અને અમુક નુસખાથી ખરેખર આપણા શરીરમાંથી ચરબી પણ ઓછી થતી હોય છે। જેમ કે તમે નિયમિત રીતે સવારે ઉઠીને કારેલાનું જ્યુસ પીશો, એટલે વર્ષો જૂની ચરબી બહાર ખેંચી ખેંચીને કાઢવાનું કામ કારેલાનું જ્યુસ કરતું હોય છે। એ ઉપરાંત દિવસ દરમિયાન તમે જ્યારે પાણી પીવો છો ત્યારે હૂંફાળું ગરમ પાણી પીવો, એનાથી પણ તમારા શરીરની ચરબી ઓગળવા લાગે છે, ધીરે ધીરે ઘટવા લાગે છે। સાથે સાથે જ્યારે પણ તમે જમો છો ત્યારે ભરપૂર પ્રમાણમાં દાળનો ઉપયોગ કરો, ભરપૂર પ્રમાણમાં સલાડનો ઉપયોગ કરો, તમારા ભોજનની અંદર વધારે ને વધારે તમે પ્રોટીન વાળો આહાર લો, ફાઈબર વાળો આહાર લો, કાચા સલાડનો ઉપયોગ કરો, કાકડી, ટામેટા, પાલક, દૂધીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો, કોથમીરનો ઉપયોગ કરો, આદુનો ઉપયોગ કરો, તમે વધારે ને વધારે ગ્રીન વેજીટેબલનો ઉપયોગ કરો, કારણ કે એમાં કેલરી ઝીરો હોય છે। અને તમારું વજન ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ જો ઘટતું નથી, તો તમે આ બધી જ ટિપ્સ ફોલો કરો, સાથે સાથે આ વેઇટ લોસ ઉકાળો પીવો, ચોક્કસ તમારું વજન ઘટી જશે। માત્ર ને માત્ર હું કહું છું એવી રીતે વરિયાળીનું સેવન કરો, 5 જ દિવસમાં 10 કિલો વજન ઘટશે। અહીંયા તમારે બીજું કશું જ નથી કરવાનું, તમારે કોઈ પણ પ્રકારની જીમમાં નથી જવાનું, કોઈ એક્સરસાઇઝ નથી, કઈ વસ્તુ ફોલો નથી કરવાની, કોઈ ડાયટ ફોલો નથી કરવાનું, બધું જ ખાવાનું છે। માત્ર રાત્રે આ ઉકાળો પીવો, સાથે સવારે ઉઠો એટલે હૂંફાળું ગરમ પાણી પીવો, અને સાથે તમે તમારા ઘરમાં રહેલી શીડી છે એ 5 વખત ચડોતર કરો, અથવા તો તમે દોરડા કૂદો, તમને ગમે એટલા દોરડા કૂદો, એક રમત સમજીને દોરડા કૂદવાનું ચાલુ કરી દો। આજે 10 કૂદો, કાલે 15 કૂદો, પછી 20 કૂદો, એમ કરતા કરતા 100 દોરડા સુધી પહોંચી જાઓ। બસ સિમ્પલ છે, તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં આવી કોઈ કોમ્પિટિશન રાખો દોરડા કૂદવાની, કે કોણ વધારે સ્પીડમાં દોરડા કૂદે છે, કેટલી મિનિટમાં કોણ વધારે દોરડા કૂદે છે, બસ આવી તમે ફિઝિકલ એક્ટિવિટી કરો જેમાં તમને આનંદ આવે,
तो बस आज फॉलो करवानुं छे, साथे आ वेट लॉस ड्रिंक्स पीवानुं छे, तमारुं वजन चोक्कस घटशे। तो चलो जोईए मित्रों के आ वेट लॉस ड्रिंक्स केवी रीते बने छे, कई कई वस्तुओमांथी बने छे, जे खूब ज उपयोगी छे आपणे हेल्थ माटे। सौथी महत्वनी वात ए छे के आ वेट लॉस ड्रिंक्सथी कोई ज नुकसान थतुं नथी, फायदा ज फायदा छे। तो चलो जोईए परफेक्ट रेसिपीनो वीडियो। तो सौथी पहेला अहींया दररोज रात्रे सूती पहेला एटले के सूता पहेला एक ग्लास गरम पानी करवा मूकी देवानुं छे, अने एनी अंदर चार चमची वरियाळी उमेरी देवानी छे। तो अहींया तमारे गणीने चार चमची वरियाळी चोक्कस लेवी पड़शे। वरियाळी होय छे एंटीऑक्सिडेंट थी भरपूर होय छे, एंटीबेक्टेरियल गुणधर्म धरावे छे। वरियाळी छे ए खूब ज उपयोगी छे। अहींया हवे आपणे आमां उमेरी दीधुं छे वरियाळी अने पाणी। हवे आपणे बीजी वस्तु छे एड करवानी छे एनी अंदर, ए छे मध। अहींया तमारे अर्धी चमची मध उमेरवानुं छे। तमे डायाबिटीसना दर्दी छो तो मध तमारे बिलकुल उमेरवानुं नथी। हवे जे बीजी वस्तु उमेरवानी छे ए पण हुं तमने जणावीश। तो खरेखर वेट लॉस करवो होय तो एवा लोको माटे आ ઉકાળો બેસ્ટ છે જે રાત્રે સૂતા પહેલા પીવાનું છે। ઘણા બધા લોકોએ આ ઉકાળો પીને વજન ઘટાડ્યું છે, અને એક ચપટી તમારે સંચળ ઉમેરવાનું છે। સંચળ એટલે બ્લેક નમક। તો અહીં આપણે સંચળ ઉમેરી દીધું છે, હવે આપણે જોઈએ કેવી રીતે આ ઉકાળો બને છે। તો અહીં આપણે આવી રીતે ઉકાળવાનું છે। આ ઉકાળો તમારે રોજ રાત્રે ફરજિયાત પીવાનું છે। રાત્રે સૂતા પહેલા તમારે આ ઉકાળો પીવાનો છે। 6-7 મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે, ત્યારબાદ ઉકળે એટલે ગેસ બંધ કરી લેવાનો છે, અને ત્યારબાદ તમારે ગાળીને પી જવાનું છે। જ્યારે પણ આ ઉકાળો પીવો ત્યારે સૂતી ના 45 મિનિટ પહેલા પીવાનો છે, અને 45 મિનિટ પછી તમે ગરમ પાણી પી શકો છો। પરંતુ આ ઉકાળો પીધા પછી તમારે કશું જ પીવાનું નથી, તમારું વજન ચોક્કસ ઘટશે। તો ખરેખર આપણે હવે ઉકાળીશું આ ઉકાળો। તો અહીંયા આપણે સારી રીતે ઉકાળી દીધું છે, હવે આપણે ગેસ આંચ બંધ કરી દઈએ, અને હવે આપણે ગાળી લેવાનું છે। આગળ કહ્યું એમ તમારે સૂતા પહેલા આ ઉકાળો પીવાનો છે, જ્યારે ઉકળશે સરખી રીતે એટલે બધા જ પોષક તત્વો આવી જશે, અને આવી રીતે આપણો ઉકાળો બનીને એકદમ રેડી થઈ જશે। તો ખરેખર આ ઉકાળો પીને તમે 10-15 કિલો વજન ઘટાડી શકો છો।